હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામઝા એજ્યુકેશન આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ પાંચ વિષય હિન્દીનું એકમ નંબર બારમું છે કે દુમા દુમા ગામ કે બચ્ચે જેમનું સ્વાધ્યાયનું સોલ્યુશન આજે હું તમને શીખવવાનો છું તમારે લખવાનું હશે તો તમે સાથે વિડીયોને પોસ્ટ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી પણ શકશો

પાણી કમી કે કારણ બચ્ચે ક્યા ક્યા નહીં કર કરે પાણીની કમીની કારણે બાળકો છે શું નતા કરતા કરી શકતા તો કે પાણી કી કમી કે કારણ બચ્ચે પાણી ખેલ યા તેર નહીં પાતે થે પાણીની કમીને કારણે બાળકો છે ત્યાં તરી નતા શકતા અથવા તો પાણીની અંદર રમી નતા શકતા પાણી ન હોય તો તરી ન શકે ત્રીજું રજિયાને પાણી કી કમી દૂર કે કરવા ક્યા ઉપાય બતાયા રજિયા છે એને પાણીની કમી દૂર કરવા માટે શું ઉપાય બના બતાવ્યો તો કે રજિયાને પાણીની કમી દૂર કરવાને કે લઈએ એક બરાસા ખોદ ખોદને કા ઉપાય બતાવ્યા કે એક મોટો બધો આપણે ખાડો ખોદી લઈએ એટલે કે તળાવ જેવું આપણે બનાવી દઈએ ચોથું જમીન ખોદને કે લીએ બચ્ચે કયા કયા સાધન લાવીએ જમીન ખોદવા માટે બાળકો કયા કયા સાધનો લાવ્યા તો કે જમીન ખોદને કે લીએ બચ્ચે ફાવડે

गाँव को क्या फायदा हुआ तो क्या तालाब में बरसात का पानी भरने से दुम दुमा गाँव को बहुत फायदा हुआ बरसात में उस तालाब में पानी भर गया और पानी से खेतों की सिंचाई हुई और खेत में मक्का और धान से लहलहा उठे और बच्चे भी तालाब के पानी में खूब नहाए बालको पनाया ना पना पानी में खूब नहाया हो

બરસ શકતે હે તો કે ય વાક્ય મહિમા કહેતી હે કોણ કહે છે તો કે મહિમા કહે છે ત્રીજું ક્યો ન એક બરાસા ગા ખોદે જિસમે બારિશ કા ખૂબ સારા પાણી ભર ય વાક્ય રજિયા કહેતી હે આ ખાડો ખોદવાનું એટલે કે તળાવ બનાવવાનો આઈડિયો કોનો છે રજિયા બહેનનો છે તમે લખો છો ને વિડીયોને પોસ્ટ કરીને તમારે લખવાના હોય તો ચોક્કસથી લખતા જજો ને હા સારા અક્ષરે લખજો હો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ત્રણ નિમ્નલિખિત શબ્દો કો શબ્દ કે ક્રમ મેં લિખીએ એટલે કે ક ખ ગ ઘ એવી રીતના શબ્દકોશ પ્રમાણે લાઇન સર આપણે લખવાના છે તો જુઓ ડુંબડુમાં બાદલ કડાહી છપાછપ ઓર લહ લહાયે તો એને આપણે શબ્દકોશમાં ગોઠવી લઈએ તો સૌથી પહેલાં ક વાળું વાક્ય આવે કહાડી પછી છપાછપ ડુંબડુમાં બાદલ ઓર લહ લહલહાય ચોથું ગુજરાતી મેં અનુવાદ કીજીએ એટલે કે ગુજરાતી આપણે આનું કરવાનું છે તો ચાલો બચ્ચે પાણી મેં ખેલના ચાહતે થે બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા રમવાનું વિચારતા હતા ઈચ્છતા હતા બીજું પાણી સે ખેતો કી સિંચાઈ હોતી હે પાણી થી ખેતરો ની સિંચાઈ થાય છે ત્રીજું

પાણી એનું તાસે વારી અથવા તો નીર વારી અને નીર એટલે પાણી બારિશ એનો વર્ષા વરસાદ પરેશાન તાસે દુઃખી વ્યાકુલ આ એમના સમાનાર્થી શબ્દો છે ક્વેશ્ચન છ ક આસપાસ સ્કૂલ આપને કોઈ કોઈ સમસ્યા જરૂર હોગી પત્તા કી જેઓ લખીએ કે કઈ કઈ સમસ્યાઓ છે તો જોઈએ પેલું वह समस्या क्या है तो क्या हमारे मुहल्ले की समस्या है पीने का साफ पानी न मिलना पीवा साफ पानी न मरुँ बीजू वह समस्या क्यों है तो हमारे शहर में कारखानों का पानी हमारे शहर की नदी में छोड़ा जाता है और उसी नदी पूरे शहर को पीने का पानी मिलता है ये नदी मे आखा शहर ने पीवा पानी मरे छे ત્રીજું વ સમસ્યા કસ પ્રકાર દૂર હો શકતી હે આ સમસ્યા છે કેવા પ્રકાર દૂર થઈ શકે છે વ સમસ્યા દૂર કરને કે લિયે કારખાનો કા પાણી નદી મે છોડના બંધ કરના ચાહીએ આ સમસ્યાને દૂર કરવા માટે કારખાનાનું જે ખરાબ પાણી છે નદીમાં છોડવાનું બંધ કરવાનું છે ઓર પાણી કો શુદ્ધ કરને કે લિયે શુદ્ધિકરણ પ્લાન્ટ લગાના ચાહીએ પાણીને ચોખ્ખું કરવા માટે ચોખ્ખું કરવા માટેનો જે પ્લાન્ટ હોય શુદ્ધિકરણ પ્લાન્ટ હોય તે લગાવો चो चो उस समस्या को दूर करने के लिए तुम और तुम्हारे साथी क्या योगदान दे सकते हैं उस समस्या को दूर करने के लिए मैं और मेरे साथी हमारे शहर के नगर सेवक से मिलकर हमारी समस्या बताकर उसे दूर करने के लिए मदद मांग सकते हैं કે ઈ સમસ્યા કો દૂર કરને કે લિયે આ સમસ્યાને દૂર કરવા માટે દૂર કરવા માટે તમે અને તમારા સાથી એટલે કે તમારા મિત્રો શું કરશો તો કે આ સમસ્યાને દૂર કરવા માટે હું અને મારા સાથી નગર સેવક જે હોય તેમને આ સમસ્યા કઈસ અને તેમનો સોલ્વ કરવા માટેની રિક્વેસ્ટ કરશું ક્વેશ્ચન છ ખ ઈ સમસ્યા કે બારે મે અપને સરપંચ નગર સેવક કો પત્ર આજી સમસ્યા છે એને આપણા ગામના સરપંચ અથવા તો નગરસેવક છે તેને પત્ર લખવાનો છે તો જો આ રીતના પત્ર લખાય સરપંચ નગરસેવકો પત્ર હવે લખીએ છીએ તો કે પ્રેષક રામપુર કે ગ્રામજન એટલે કે બધા ગ્રામ વતી દિનાંક એટલે કે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર બાવીસ તમે પણ કોઈ પણ તારીખ તમે જે દિવસે પત્ર લખતા હોય તે તારીખ નાખી શકો પ્રતિ માન્યવર નગરસેવક મહોદય રામપુર એટલે કે રામપુરના नगर सेवक महोदय विषय सोचे तो मुहल्ले में पानी का साफ पानी पहुंचना, पीने का साफ पानी पहुंचना, तो के आपसे सविनय निवेदन है कि हमारे मुहल्ले में पीने के लिए जो पानी आता है वो अत्यंत ही गंदा होता है पानी का शुद्धिकरण किए बिना ही पानी छोड़ा जाता है और हमारे શહેર કે કારખાનો કા ગંદા પાણી નદીઓ નદીઓમાં છોડા જાતા અમારા શહેરનું જે ખરાબ પાણી છે તે નદીઓની અંદર છોડવામાં આવે છે સે જહાશે પાણી પીને કા પાણી મિલતા પાણી સે બદબુ આતી હૈ ગંદે પાણી હોને વાળી બીમારીઓ પરેશાન હો જાયગે જો લાંબો સમય એવું થતું રહ્યું તો ખરાબ પાણી પી અને જે બીમારી થાય તે પાણીથી લોકો બીમાર થઈ જાશે અને પરેશાન થઈ જાશે અત્યારે

આજ અમારી રિક્વેસ્ટ છે આજ અમારી પ્રાર્થના છે તમારી પાસે આની સાથે સાથે મિત્રો આ વિડીયો નું આપણે પૂરો કરીએ છીએ એટલે કે સરસ રીતનું આખે આખું સોલ્યુશન મેં તમને શીખવી દીધું છે આ પાઠનું તો આશા રાખું છું કે તમને ગમ્યું છે તમને પણ હું એક નિવેદન કરું છું કે ચોક્કસથી વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો તથા તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો તમારા આમાંથી કોઈપણ વસ્તુ લખવાની બાકી હોય તો વિડીયોને આગળ પાછળ કરીને લખી લેવાનો છે અથવા તો આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો વામજા એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે તો તેમાં તમને આમની પીડીએફ ફાઇલ મૂકી દઈશ તથા વોટ્સઅપમાં તમારા વિડીયોઝ જોતા હોય તો તમારે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે ત્યાં જઈ અને તમારે વોટ્સઅપમાં ફોલો બટન દબાવી દેવાનું છે એ તમને વોટ્સઅપમાં સરસ રીતના વિડીયો મળી જશે મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે એની પહેલાં જો તમારે કોઈપણ કોર્સ ખરીદવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં વામઝા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાંથી તમે તમારા ધોરણનો એકદમ સરસ મજાનો કોર્સ ખરીદી શકો છો મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી ભણતા રહ્યો ગણતા રહ્યો પ્રેમ કરતા રહ્યો ધન્યવાદ